મહેશભાઈ સવાણીને હું વિનંતી કરીશ કે આવો આપ સૌનું પુષ્પરૂપી શબ્દો અને કંકુથી સૌના સ્વાગત કરશે શ્રી મહેશભાઈ સવાણીને જોરદાર તાળીઓથી વધાવી. જનની ધામ નો આજે દીકરાનું ઘર, જનનીધામમાં 5 વર્ષથી દીકરીઓનું ઘર તો હતું પણ દીકરાનું ઘર ગયા લગ્ન પારેવડી 24 ડિસેમ્બર અને 23 ડિસેમ્બરે આપણે લગ્નને એક દિવસ પહેલાં ભૂમિપૂજન કર્યું હતું ત્યારે પણ આપણી વચ્ચે ઉપસ્થિત મહેમાનોમાં આપણા માનનીય સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાના ઘરેથી એટલે કે ચેતનાબેન હતા. આપણા દેશની ખૂબ જ નાની ઉંમરમાં જે પાયલોટ બની, કોમર્શિયલ પાયલોટ, તેવી કુમારી આયેશા અજીઝ પણ ગઈ વખતે હતી અને એ બંને ચેતનાબેન અને આયેશા અજીઝ ફરીથી 1 વર્ષમાં 1 દિવસ ઓછો હતો ત્યારે આજે આપણે આ બિલ્ડિંગનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજના મહેમાનોમાં એક વિશેષ કે જે જમ્મુ કાશ્મીરથી આપણી વચ્ચે ફક્ત આ જન્નીધામની દીકરીઓને મળવા માટે એમનો પ્રોગ્રામ ચેન્જ કરીને એક દિવસ વહેલા આવ્યા હોય એવા સાયદા ગાંગુલી, મંત્ર સુપર શ્રી ગુરુજી અને જે લોકોએ ફૂલની પાંખડીથી લઈ અને છેક સુધી 25 લાખ સુધીનું જેમણે દાન આપ્યું છે તેવા તમામ દાતાશ્રીઓ, શરૂઆતમાં તો એવું નક્કી કર્યું હતું કે એક માળ બનાવીએ એમ. 30-35 દીકરાઓ છે એટલે એક માળ ખાલી બનાવીએ. જેમ જેમ કામ ચાલતું ગયું એમ તેમ દાતાઓ મળતા ગયા અને પછી તો એવું જ નક્કી કરી નાખ્યું કે 125 બાળકો રહી શકે, 125 દીકરાઓ રહી શકે એવું એક જે દીકરીઓનું ધામ હતું જન્નીધામ, એવું જ હવે દીકરાઓ માટેનું ધામ આપણે આજે ખૂબ જ ખુશીની લાગણી સાથે હું વ્યક્ત કરું છું કે આપણે આજે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. દરેક પ્રસંગોમાં લગભગ કોઈ વ્યક્તિ એવું બાકી નહીં રહેતું હોય. છેલ્લા 2 વર્ષથી દેશના સીમાડાઓ કે ગમે ત્યારે આપણે વિડીયોમાં, આપણે અત્યારે મોબાઈલમાં ક્લિપિંગ પણ જોતા હોઈએ. હું હમણાં જ વાત કરતો હતો કે ક્યારેક અવાજ પણ ઓછો કરી નાખવો પડે એવા આજે આપણને મહેમાન ગયા વર્ષે પણ આપણી સાથે હતા એવા મનિંદરજીતસિંહ બિટ્ટા સાહેબ, એમને પણ આપણે નતમસ્તક અને હૃદયથી હું એમને આવકાર આપું છું. મેં હમણાં જ અંદર વાત કરતો હતો કે ક્યારેક ક્યારેક સાહેબની સ્પીચ સાંભળતા હોય ત્યારે અવાજ ધીમો કરી નાખવો પડે, કારણ કે સાહેબનું સુરાતન જ એટલું બધું મોટું હોય કે ગમે તેના રૂવાડા ઊભા કરી દે દેશભક્તિ માટેના થઈને. ત્યારે મનિંદરજીતસિંહ બિટ્ટા સાહેબ પણ આપણા તમામ પ્રોગ્રામમાં, એમાંનો આજનો પહેલો પ્રોગ્રામ જન્નીધામના દીકરાઓ માટેના બિલ્ડિંગના લોકાર્પણ સમયે આપણી વચ્ચે ઉપસ્થિત રહેલા બાકીના તમામ સ્ટેજ ઉપરના માનવતા મહેમાનો, આપ સર્વ જીએસએનપી સંસ્થા તરફથી આવેલા અલગ અલગ સેન્ટરમાંથી પ્રતિનિધિઓ, અમારી સૌરાષ્ટ્રમાંથી આવેલી દીકરીઓ, સુરતની દીકરીઓ, જમાઈઓ અને મારી જન્નીધામની વાલી દીકરીઓ, 5 વર્ષ 6 વર્ષ પહેલાં દક્ષાબેન મને એક હજી હમણાં અમે યાદ કરતા હતા કે એક ક્રિકેટની મેચમાં અમે ભેગા થઈ ગયા અને મારે દક્ષાબેનની અને દક્ષાબેન સાથે એક ઓળખાણ થઈ. ત્યારબાદ અવારનવાર ટેલિફોનિક વાતચીત દરમિયાન આ જે જગ્યા છે એ મેં અમારા મહેમાનો માટે રહેવા માટે, કે આપણે સુરતમાં પીપી સવાણી ગ્રુપ દ્વારા અલગ અલગ પ્રોગ્રામ હર હંમેશને માટે થતા હોય ત્યારે મહેમાનો રહી શકે એના માટે અમે આ એક જગ્યા લીધી. જગ્યા લીધી અને હજી કદાચ એકાદ મહિનો નહીં થયો હોય જ્યારે દક્ષાબેન અને એમની ટીમ
એ મને મળવા માટે આવ્યા. એમણે મને એક વાત કરી કે મહેશભાઈ, અમે એક નાના એવા ફ્લેટમાં રહીએ છીએ, અમારે 2-3 મહિના થાય એને ફ્લેટ ખાલી કરવો પડે. 2-3 મહિના થાય એટલે સોસાયટીવાળાને ખબર પડે કે આ દીકરીઓને HIV છે, અમને HIV છે, એટલે સોસાયટીવાળા અમને ખાલી કરાવે. અમને ઘણી બધી વખત ખોટા વિચારો આવતા હોય છે, અમને કંઈક રહેવાનું તમે શોધી આપો. ત્યારે મને યાદ આવ્યું કે મેં 1 મહિના પહેલાં એક જગ્યા લીધી છે, બિલ્ડિંગ તૈયાર છે. મેં કહ્યું તમને દૂર ન પડે તો તમે જોઈ આવો. ત્યારે હમણાં જ મારે હીરામણીબેન, દક્ષાબેન સાથે હમણાં વાત થઈ કે અમે જ્યારે પહેલી વાર આવ્યા ને ત્યારે અમને એમ થતું કે બહુ દૂર પડશે, પણ અંદર પગ મૂકતાની સાથે જ એવું ફિલિંગ થયું કે આ કદાચ જગ્યા આપણા માટે બનેલી છે. અને ત્યારથી આ જન્નીધામનો પાયો નખાણો. એક તેના 1 વર્ષ પહેલાં મારા બાની જન્મતિથિ નિમિત્તે અમે એવો પ્રોગ્રામ કર્યો હતો કે જે બહેનો વિધવા હોય, જેને પતિની હયાતી ન હોય, એની મેડિકલની સારવાર પીપી સવાણી હોસ્પિટલમાંથી અપાય. અને એની પછીના મારા બીજા વર્ષે મારા બાની બર્થડે નિમિત્તે અમે આ જન્નીધામની શરૂઆત કરી. જન્નીધામ GSNP સંચાલિત છે. GSNP નું નેટવર્ક આખા ગુજરાતમાં છે. એની વધારે વિગતો દક્ષાબેન કરશે. પીપી સવાણી પરિવાર ફક્ત આ દીકરીઓને એક પિતાની છત્રછાયા પૂરું પાડે છે, એનો ખર્ચો પૂરો પાડે છે. અને વધારે તો મને એવું કહેવાનું મારું મન થાય છે કે શરૂઆતમાં જે આભડછેટ લોકો રાખતા, એક દોરી રાખતા દીકરીઓથી, ત્યારે એ દોરીઓ ન રહે એના માટે દર રવિવારે શનિ રવિ અહીંયા ઘણા બધા અત્યારે મને કહેતા ગૌરવ થાય કે અત્યારે હીરામણીબેન ઘણી બધી વખત મને વાત કરતા હોય કે મહેશભાઈ 3-4 મહિનાનું બુકિંગ છે, અત્યારે કોઈને જમણવાર દેવું હોય, કોઈને અહીંયા ફંક્શન કરવું હોય તો 4 મહિના કે 3 મહિના પછી નંબર લાગે છે. લોકોનો એટલો લાગણી, એટલો પ્રેમ એ આ જન્નીધામને મળ્યો છે. સરકાર સાથે પણ સંઘર્ષ થયો સ્કૂલના એડમિશન બાબતે, બધી જૂની વાત છે. ત્યારે પણ મેં કીધું હતું અને અત્યારે પણ કહું છું કે આ દીકરીઓનું જીવન તમારા અને મારાથી કોઈ વિશેષ ફરક નથી. અમારી જન્નીધામની દીકરીઓને હું ઘણીવાર કહું, બેટા તમારી કરતાં મને રોગ મોટો છે. HIV અને ડાયાબિટીસ આ બંનેમાં કોઈ ફરક નથી. કદાચ હું HIV ને ડાયાબિટીસ કરતાં સારો રોગ મૂકું છું. હું ગઈકાલે દીકરીઓને કહેતો હતો કે બેટા તમને આંખોનો પ્રોબ્લેમ નહીં થાય, તમને કિડનીનો પ્રોબ્લેમ નહીં થાય. ડાયાબિટીસ વધે એટલે કિડનીનો પ્રોબ્લેમ હોય, કિડનીનો પ્રોબ્લેમ વધે, આંખોનો પ્રોબ્લેમ થાય, ઘણા બધા પ્રોબ્લેમો ડાયાબિટીસમાં થતા હોય, જે અમારા આખા પરિવારને છે. અમારો કોઈ પરિવાર ડાયાબિટીસવાળું છે. પણ HIV અમારી દીકરીઓને પણ ખાલી એમના બ્લડના CD4 એને કંટ્રોલમાં રાખવાના હોય, એ લોકો ગળું પણ ખાઈએ કે અમે ડાયાબિટીસવાળા ગળું પણ ન ખાઈ શકીએ, એટલે એમનો રોગ અમારી કરતાં નાનો છે. અને લોકો કોઈ પણ રોગ હોય ને તો એને બીવડાવીને રોગિસ્ટ બનાવી નાખે છે. હું ઘણી બધી વખત જોઉં છું કેન્સરના પણ રોગી હોય ને ખબર ન હોય કે મને કેન્સર છે, ત્યાં સુધી એને કાંઈ વાંધો નથી આવતો, પણ એને જેવી ખબર પડે કે આ મને હવે કેન્સર આમાં ડિટેક્ટ થઈ ગયું છે ને મને કેન્સર આવી ગયું છે, એટલે એ ટેન્શનમાં ટેન્શન. પાછા અત્યારે મળવાવાળા એવા જ હોય, જાય ત્યારે એમ કે કેન્સર થઈ ગયું, હવે 1 વર્ષ જીવશો, એમને મારી નાખે. ખબર કાઢવાવાળા અત્યારે ખબર કાઢવાની જ જતા મારવા જતા એવું લાગે. અને આજે હું ગૌરવ સાથે કહું કે જન્નીધામમાં જે કોઈ પણ આવે, હું દર રવિવારે અહીંયા આવું, કદાચ એકાદ રવિવાર ક્યારેક મિસ પણ થતો હશે, પણ એમની સાથે રમવાથી, ગઈકાલે પણ એમની સાથે હું જમ્યો, જમવાથી એમને અડવાથી કોઈ રોગ થતો નથી. એ જાગૃતિ આપણે બધાએ લાવવાની જરૂર છે. અને જે કંઈ પણ દાતાશ્રીઓ અહીંયા હિતેશભાઈ બોગાવાડાથી લઈને
મુંજાણી, મુનાભાઈ, રવાણી, અમારા માવજી કાકા, ઘણા બધાએ જે કંઈ પણ લોકોએ, અહીં સાહેબ અનુજભાઈ બેઠા છે, SBI-વાળા બેંકવાળાએ પણ અનુદાન આપ્યું છે 4.5 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા, ઘણા બધા ડોનરોના નામના હમણાં આપણે સન્માન કરીશું, એમનો પણ આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને હું ઘણા બધાને અહીંયા જે કોઈ પણ આવતા હોય, મને ઘણા બધા પૂછતા હોય ક્યાં ત્યાં હું શું જરૂર છે, ત્યારે હું એ લોકોને ખાલી એટલું જ કહું છું કે મારી દીકરીઓને પૈસાની નહીં, પ્રેમની જરૂર છે. તમે ખાલી અહીંયા આવીને ખાલી માથા ઉપર હાથ મૂકીને ખાલી બેટા એમ કહેશો ને તો પણ એને તેનો રોગ છે ને, એના CD4 છે ને, એમનામ વધી જાય. અને દીકરાઓ માટેના ઘરમાં જે કંઈ પણ લોકોએ આમાં અમને સહયોગ આપ્યો છે, પીપી સવાણી પરિવારના હાથને મોટો હાથ બનાવ્યો છે, તે બધાનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપ સર્વ આજના પ્રોગ્રામમાં પધાર્યા, અને વિશેષમાં તો આજે અમારી 4 લાડકી દીકરીઓના આવતીકાલે લાડકડીમાં લગ્ન થવાના છે. અને અમારો આ જન્નીધામનો પહેલો એવો પ્રસંગ છે કે જે પહેલી અમારી 4 દીકરીઓ આ આંગણું છોડીને, દીકરીઓને તો દીકરીઓ પોતે પણ એમ કહે છે કે આ અમારું જન્નીધામનું આંગણું નહીં, અમારા પપ્પાનું આંગણું છોડીને અમે જઈશું. પણ હું એમાંની એક દીકરી અમારી પાસે અઠવાલાઈન્સમાં આવશે, એક દીકરી અમદાવાદ જશે, એક દીકરી સૌરાષ્ટ્રમાં, જોકે એક દીકરી મારા બાપુજીની પાસે વેલેન્જામાં આવશે. એટલે તમે બધા સરાઉન્ડિંગ તો બધા છો જ તીએ, એટલે તમે કોઈ પણ ચિંતા કરતા નહીં. અને દીકરીઓને પણ એમના દાંપત્ય જીવનમાં ખૂબ ખૂબ પ્રેમ મળે અને ખૂબ ખૂબ ખુશી મળે તેવી શુભેચ્છા પાઠવું છું. અને આપ સર્વો અમારી આ લાડકડી દીકરીઓના ફક્ત આજે આ લોકાર્પણમાં નથી આવ્યા, પણ મેં આજે મેસેજમાં એવું પણ લખ્યું હતું કે આ 4 દીકરીઓ જન્નીધામની નહીં પણ આપણા સર્વની છે, અને આપણે સર્વની એ જવાબદારી બને છે. ત્યારે એના મંડપ મુહૂર્તમાં પણ આપ બધા પધાર્યા, અને આવતીકાલે પણ આપ બધા ઘણા બધા લોકો આખા ગુજરાતમાંથી પધાર્યા છે, જે GSNP નેટવર્કમાંથી પધાર્યા છે, બધા આખા ગુજરાતમાંથી પધાર્યા છે. એ લોકો લગ્નમાં પણ હાજરી આપવાના છે, અને આજે સંગીત સંધ્યામાં પણ હાજરી આપવાના છે. ત્યારે આપ સર્વનું હૃદયના ઉમળકાથી સ્વાગત કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. અને આ સાથે જ મારી વાણીને વિરામ આપું છું. જય રામાપીર.